निबंध लेखन आज आप गुजराती लेखन विषय की चर्चा करसू। निबंध लेखन, निबंध लेखन के होचे चबूतराणी आत्मकथा। हवे निबंध लेखन पण एक कला छे। जो लेखन कला आपणे सतत मावळो होय तो लेखन कार्य सरस रीते थई शके छे। हवे एना माटे शुं जरूर छे? एक तो बहु वाचन, वाचन प्रमाण वधारे होवुं जोईए। पछी तमारो अनुभव होवो जोईए। पछी तमे तमारा विचारो सुंदर रीते रजूआत करी शको, असरकारक रजूआत करी शको, तो तमारो निबंध सुंदर रीते लिखी शको छो। हवे एना माटे आजूबाजुनुं जे पर्यावरण छे, वातावरण छे, આજે પ્રાણી છે, વ્યક્તિ છે, એને અવલોકન કરવાનું, સૂક્ષ્મ સૂક્ષ્મ અવલોકન કરી અને પછીનું લેખન કાર્ય કરવામાં આવે તો એ એક ટેવ પાડવી જોઈએ। જો તમે પણ તમારી ડાયરી લખવાની ટેવ પાડશો તો ધીરે ધીરે તમારું લેખન કાર્ય સુધરતું જશે, તમારે દરરોજ નવા શબ્દો પણ સાથે આવતા જશે। તો આજે આપણે એવા જ એક નિબંધની ચર્ચા કરવાની છે અને નિબંધ છે ચબૂતરાની આત્મકથા। હવે આત્મકથા મને પોતાની કહાણી કહેવી, પોતાની વાર્તા કહેવી। હવે જે ચબૂતરો છે પોતાની એક આકૃતિ સંભળાવે છે। હવે આત્મકથામાં કેવું હોય છે કે જે વસ્તુ હોય કે જે વ્યક્તિ હોય પોતાની આત્મકથા, પોતાની સાથે શું બન્યું તો એની વિશેની વાર્તા કહેતો હોય। આપણે એની વાર્તા નથી કરતા, એ યાદ પોતાની વાર્તા કહેતો હોય, એ રીતે લખીએ તો નિબંધ અસરકારક બને છે। હવે ચબૂતરાની આત્મકથામાં જોશું તો ચબૂતરો છે બરાબર ને, એ પોતાની આત્મકથામાં શરૂઆત કરે છે કે ભાઈ હું જ્યારે મારે હું બન્યું બરાબર ને, ત્યારે બધા જ મારા ગામના લોકો વખાણ કરતા હતા, મારી જે કોતરણી કામ છે, મારો જે ઇમારત હતી એ બહુ સુંદર રીતે બનાવવામાં આવી હતી અને હું બહુ ખુશખુશાલ હતો। એટલે પહેલાં શરૂઆતની પોતાની ખુશખુશાલ જિંદગી બતાવે છે અને પછી જે દરેક વસ્તુ જન્મ લે છે પૃથ્વી પર એનું નાશન તો છે, કારણ કે દરેક વસ્તુ નાશન છે। તો એવી જ રીતે એક વખત એવી ઘટના બને છે કે ચબૂતરો જણાવે છે કે એક વખત એના ગામમાં એક ગાડી આવી અને રિવર્સમાં લેતા એના એક ભાગને અડી જતા એનો ભાગ એક ખંડિત બની ગયો અને હવે ચબૂતરો જર્જરિત અવસ્થામાં આવી ગયો। તો એના કારણે શું બની ગયું? ચબૂતરો છે જર્જરિત બની જવાથી હવે લોકોએ ત્યાં ચર નાખવા માટે પાણી નાખવાનું ધીરે ધીરે બંધ કરી દીધું। ગામના લોકો વિચારતા હતા કે ચબૂતરો નવી રીતે બનાવી, નવી સ્થિતિ બનાવી, પણ હજી બને લાગતું ગામમાં એક નવું મંદિર બન્યું અને ત્યાં એક સરસ નવું ચબૂતરોને બની ગયું। એટલે હવે કોઈ પણ ગામના કોઈ લોકો આને બનાવવાની સસ્તી લેતા નથી। હવે નજીકના જે બાળકો કે વૃદ્ધો હોય જે ભૂકાઈ ભૂલ ન જઈ શકે એ ક્યારે અહીંયા ચર નાખવા આવે છે અથવા પાણી નાખવા આવે છે, બાકી ગામના કોઈ લોકો અહીંયા આવતા નથી। એટલે ચબૂતરો પોતે જર્જરી અવસ્થામાં પોતે કહાણી કહે છે કે ઈશ્વર આ બધા સુખોને બતાવતા નહીં। એટલે અહીંયા આપણે ચબૂતરાની આત્મકથા વિશે જોવાનું છે। પછી નિબંધ લખવા માટે કયા નિયમો હોય છે એ પણ હું તમને હવે સમજાવીશ અને નિબંધ લેખન, ચબૂતરાની આત્મકથાનું નિબંધ લેખન પણ આપણે સાથે સાથે વાંચન કરીશું। તો ચાલો આપણે એની સમજ મેળવીએ। હવે નિબંધ લેખન માટેની આપણે જરૂરી સૂચનાઓ છે, પહેલાં ધ્યાન રાખીએ કે નિબંધ લખવા માટે શું શું ધ્યાન રાખવું જોઈએ। તો જે વિષય આપવામાં આવ્યો હોય તે વિષય લગતી વિગતો તમારા પુસ્તકમાંથી અથવા સામાયિકોમાંથી કે શિક્ષકો પાસેથી મેળવો, તમને જે વિષય આપવામાં આવ્યો। હવે મેં તમને અત્યારે કયો વિષય આપ્યો છે? ચબૂતરા વિશે કે ચબૂતરાની આત્મકથા। તો એના માટે તમે શું કરશો? તો મેં તમને જે પહેલું લેસન આપણું સમજાવ્યું હતું એનો વિડીયો જોશો તો ઘણી બધી માહિતી પ્રાપ્ત થઈ જશે। પછી મહત્ત્વની વિગતો અલગ તારવાની છે, મહત્ત્વની કઈ વિગતો છે, જરૂરી કઈ વિગતો છે, વધારે પડતું નહીં, જે જરૂરી વિગતો છે એ જ લખવી જોઈએ। નિબંધ માટેના મુદ્દા નક્કી કરવા જોઈએ, આપણે કયો કયો મુદ્દો લખવો છે એ નક્કી કરી નાખવા જોઈએ। દરેક મુદ્દા માટે અલગ ફકરો પાડી અને જરૂર પ્રમાણે વાક્યો લખો, દરેક મુદ્દો હોય એના પ્રમાણેનો ફકરો પાડવાનો અને જરૂર પ્રમાણેના જ વાક્યો લખવાના। નિબંધની ભાષા કેવી હોય જોઈએ? સરળ, સ્પષ્ટ અને રસિક હોવી જોઈએ। નિબંધ કોઈ વાંચે તો આપણો મજા આવે એવું હોવું જોઈએ, પછી એકને એક દસ વખત કરો તો કોઈને વાંચવાની મજા આવે નહીં। એટલે એની નિબંધની ભાષા કેવી જોઈએ? સારી હોવી જોઈએ, પછી સરળ હોવી જોઈએ, સ્પષ્ટ અને રસિક હોવી જોઈએ। હસ્તાક્ષર, વિરામચિહ્નો, જોડણી અને વાક્ય રચના પર ખાસ ધ્યાન આપો। હવે તમારામાંથી હસ્તાક્ષર રાઇટિંગ ઘણાની બહુ ખરાબ હોય છે,
ધ લખ્યું હોય તો ઘ વંચાય, ચ લખ્યું હોય તો બીજું જ ક્યાંય વંચાય, મ વંચાય, ય અને પમાં ક્યારે ફરક ફરક હોતો જ નથી. તો આ બધી વસ્તુઓ લખતા વખતે બહુ ધ્યાન આપવું જોઈએ. હંમેશા દરેક શબ્દ વચ્ચે જગ્યા રાખીને લખવું જોઈએ. એટલે હસ્તાક્ષર, વિરામચિહ્નો, જોડણી અને વાક્ય રચના છે, જે તમે વાક્ય લખો એ ધ્યાન રાખીને લખવા જોઈએ. એટલે હંમેશા તમારે ટેવ પાડવી જોઈએ. કોઈ પણ આપને પોઈન્ટ આપ બધા કે તમને કબૂતર, તો કબૂતર વિશે 5 વાક્ય લખો તો એ સ્પષ્ટ અને સરસ રીતે હોવા જોઈએ. તમને ગાય વિશે કે કોઈ પણ વાક્ય બોલે તો એ સ્પષ્ટ અને સરસ રીતે લખાયેલા હોવા જોઈએ. હવે આપણે ચાલુ કરશું પાઠ. નિબંધનું નામ છે એક ચબૂતરાની આત્મકથા. અત્યારે હું જર્જરિત અવસ્થામાં ઊભો છું, નથી પૂર્ણ કે નથી નાશવંત, પણ એક સમય સારો સમય મારી ચાહો ચલાવી એટલે કે સમૃદ્ધિ હતી. અત્યારે કેવી જર્જરિત અવસ્થામાં ઊભો છું એટલે દુઃખી થઈને પોતાની આત્મકથા, મતલબ કે દુઃખી થઈને જે વસ્તુ કે વ્યક્તિ પોતાની કથા કહેતા હોય ને આત્મકથા કહે, પોતાની જે કથા કહે એને આત્મકથા કહેવાય. એટલે એ કહે છે કે ભાઈ એક વખત સમયે તો મારી બહુ જાહો જલાલી હતી કે સમૃદ્ધિ હતી એમ. ગામમાં બધા લોકોએ ભેગા મળીને મારું નિર્માણ કાર્ય કરાવ્યું હતું, એટલે કે બધા ભેગા મળી અને આ ચબૂતરો બંધાવ્યો હતો. કારીગરોએ ચણતર કરીને મને મજાનો આકાર આપ્યો, કારીગરે સુંદર મજાનો ચણતર કરી અને મને આકાર આપ્યો હતો, બહુ સુંદર લાગતો હતો. ગામના લોકોએ પંખીઓને દાણા નાખવાની અને પાણી ભરવાની કુંડીની વ્યવસ્થા કરી હતી. ચબૂતરો પાસેની શેની વ્યવસ્થા હોય? દાણા નાખવાની અને કુંડીમાં પાણી નાખવાની વ્યવસ્થા હોય છે. શરૂઆતમાં ગામના સૌ કોઈ મારું સુંદર ઉપકારી ગીચો, શરૂઆતમાં જ્યારે હું બન્યો ત્યારે ગામના લોકો મારું ખાસ જોઈ કેટલો સરસ ચબૂતરો બન્યું છે એ જોવા માટે ગામના લોકો આવતા હતા. હવે સવારે ગામ લોકો મારા પર દાણા નાખી જતા અને કુંડીમાં પાણી ભરી જતા. સવાર થતાં જ ઘણા પંખીઓ, બરાબર ને, ઘણા બધા પંખીઓ મારા પર દાણા ચડવા આવી જતા. મારા પર જાત જાતના પંખીઓ આવતા હતા, બરાબર, અલગ અલગ જાતના પંખીઓ આવતા હતા. કબૂતર, કાબર, કાગડો, બરાબર ને, હોલો વગેરે પંખીઓ આવતા, મને આનંદ આવતો હતો. હવે આ બધા પંખીઓ આવતા એટલે ચબૂતરાને તો બહુ મજા આવતી, મસ્ત મજાના એના મધુર અવાજ સંભળાતા. કયા કયા પક્ષીઓ આવતા? કબૂતર, કાબર, કાગડો, હોલો વગેરે પંખીઓ ત્યાં આવતા હતા. પંખીઓ દાણા ચણતા અને પાણી પીતા. પંખીઓ શું કરતા? દાણા ચણતા અને પાણી પીતા, અને તેમને મધુર કલરવ સાંભળવા મને મળતો, તેમનો મધુર કલરવ એને સાંભળવા મળતો. કંઈક અવાજ આવે તો ફફડીને પંખીઓ ઉડી પણ જતા, કોઈકનો અવાજ આવે એટલે પંખીઓ બિચારા બહુ ગભરાવે, એમાં ખાસ કરીને કબૂતર જરાક અવાજ કરતો પણ ફફડાટ કરીને બધા જ ઉડી જાય, કેવી મજા આવે. નાના બાળકો પંખીઓ જોવા ખાસ મારે ત્યાં આવતા, નાના બાળકો છે એ પંખીઓ જોવા માટે મારે ત્યાં આવતા હતા. મને પંખીઓને બાળકો જોવાની ખૂબ મજા પડતી, બરાબર, મને પંખીઓ અને બાળકો જોવાની ખૂબ મજા પડતી. એટલે કે ચબૂતરો પોતે જે જાહોજલાલની સમય હતો ત્યારની પોતાની કથા કહે છે કે મારા પર લોકો કઈ રીતે આવતા, પક્ષીઓ કેવા કેવા પક્ષીઓ આવતા, પછી બાળકો શું કરતા. તો આની વિગતો અહીંયા એણે આ ફકરામાં લખી છે. પછી એક દિવસ મારી ખુશીઓ પર કોઈની નજર લાગી ગઈ કે શું, બરાબર. હવે ચબૂતરાને પોતાની કથામાં કહે છે, ભાઈ એક દિવસ આ બધું હું તો મસ્ત આનંદથી દિવસો પસાર કરતો હતો, પણ મારી ખુશીઓ પર કોઈની નજર લાગી ગઈ કે શું. ગામમાં એક મોટી ગાડી આવી, રસ્તો સાંકડો હોવાથી પાછળ ગાડી લેવામાં મારા સાથે ટકરાઈ ગઈ. તેના કારણે શું થયું, મારો કેટલોક ભાગ તૂટી ગયો અને ત્યારથી આ ભગ્ન અવસ્થામાં, એટલે કે ભગ્ન એટલે કે થોડી તૂટેલી જર્જરિત અવસ્થામાં, પૂરો પણ તૂટ્યો નહોતો અને અધૂરો પૂરો એટલે ભગ્ન અવસ્થામાં, તૂટેલી અવસ્થામાં હું ઊભો છું. હવે મારું રૂપ છે, બરાબર ને, પહેલાં જેવું રહ્યું નહીં. અહીંયાથી નવો ફકરો પડશે કે હવે મારું રૂપ છે પહેલાં જેવું રહ્યું નહીં. મારું સમારકામ પણ ગામના લોકો કરાવતા નથી, મારું સમારકામ પણ ગામના લોકો કરાવતા નથી, એટલે કે મને સરસ રીતે સજાવતા પણ, એટલે કે સારું કરતા બનાવતા પણ નથી, જર્જરિત અવસ્થામાં જ ઊભો છે. પછી ગામની બીજી જગ્યાએ ચબૂતરો બાંધવાનો વિચાર કરી રહ્યા છે, કે હવે બીજી જગ્યાએ ગામમાં ચબૂતરો બની ગયો છે કે બનાવવાનો વિચાર કરી રહ્યા છે. પણ ગામના કેટલાક વૃદ્ધો મારી ઉપર ચણ નાખે છે અને કેટલાક પક્ષીઓ હજી મારે ત્યાં ચણ ચણવા આવે છે, એટલે હજી પણ કેટલાક વૃદ્ધો ક્યારેક ક્યારેક ચણ નાખવા આવે ને કેટલાક પક્ષીઓ પણ આવે છે.
તેમને જોઈ થોડોક આનંદ અનુભવું છું, કદાચ ઈશ્વરની આ જ ઈચ્છા હશે. એટલે દુઃખી થઈ અને ચબુદ્રો શું કહે છે કે ભાઈ તેમને જોઈ થોડુંક આનંદ અનુભવું છું અને કદાચ એમ માને છે કે ભાઈ કદાચ ઈશ્વરની આ જ ઈચ્છા હશે કે મને આવી જ અવસ્થામાં રાખે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો અહીં છે આ નિબંધ છે પૂર્ણ થાય છે અને તમે સરસ રીતે આ નિબંધ સમજાઈ ગયો હશે. તો તમારે પણ તમારી નોટમાં સુંદર અક્ષરે આ નિબંધ લખવાનો છે. તો નમસ્તે વિદ્યાર્થીઓ.